स्नेही मिलन कार्यक्रम में रविवार को वलसाड जिले में भारतीय जनता पार्टी द्वारा रॉफेल कॉलेज वापिस जेआईडीसी में आयोजित किया गया था। कार्यक्रम में कार्यकर्ताओं को एमएलए और वित्त मंत्री कन्हुभाई देसाई के मार्गदर्शन में भविष्य के चुनाव को जीतने के लिए प्रेरित किया गया। स्नेह बैठक कार्यक्रम में वित्त मंत्री कन्हुभाई देसाई ने विस्तृत किया कि बजट को 2 साल पहले वलसाड जिले में एक नई जेल बनाने के लिए आवंटित किया गया था, लेकिन अदालत के मामले के कारण परियोजना बाधित हो गई थी। अब परियोजना जल्द ही एक नई जगह के चयन के साथ शुरू होगी। उद्घाटन के दौरान कन्हुभाई देसाई ने कहा कि भाजपा अगले नगर पालिका में जीतने के लिए आत्मविश्वास साथ आगे बढ़ेगी और श्रमिकों से तुरंत तैयारी शुरू करने की अपील की। इस कार्यक्रम में सांसद धवल पटेल, उमरगाम विधायक श्री रमन भाई पाटकर, भरत पटेल, पूर्व राजूला विधायक अमरुष डेर और भाजपा उपाध्यक्ष उषाबेन पटेल ने भाग लिया था। कैबिनेट मंत्री नाना ऊर्जा पेट्रोकेमिकल विकास पुरुष મનહરભાઈ પટેલ નું સ્વાગત કરવા માટે સુરેશભાઈ પટેલ, વડુકલાડીલા ઉમરગામ ના ધારાસભ્ય માનસી રોડ પાટકર નું સ્વાગત કરવા માટે, વાપી શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ નું, ધરમપુરના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ નું, વડા પૂજ્ય શ્રી વડા દસ્તુરજી નું સ્વાગત, ભારતીય જનસંઘના સ્થાન વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, આ બધા ઉપર મંચસ્થ મહાનુભાવ નું સ્વાગત કરવા માટે, વાપી તાલુકા અધ્યક્ષ પંકજભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ મનોજભાઈ પટેલ, પ્રમુખ શ્રી વાપી તાલુકા પંચાયત દક્ષેશભાઈ, પંચસંઘ હસુભાઈ ભવાનજીભાઈ પટેલ, અગ્રણી કોરી સમાજ કામ કરે છે રજનીભાઈ અને રાજેશભાઈ, ઘણી સુંદર વાત કરી કે 2047માં રજનીભાઈ આપણી વચ્ચે રહેવાના છે, એટલે આપણે બધા રહેવા જ પડે, અને 2047 સુધી જો રહેવું હોય તો એક હંમેશા રાજકારણમાં એક જ વાત આવે કે એન્ટી ઇન્કમ્બન્સી આવે, કે ઘણા વર્ષ થાય એટલે પતિ પત્નીમાં પણ કંઈ ને કંઈ મારી કેપેસિટી નથી બધાના નામ બોલવાની, માટે કનુભાઈ, ધવલભાઈ, રમનભાઈ, ભરતભાઈ અને આપ સર્વે મહાનુભાવો અને આ મિજલસને શોભા આપનારી સાલ મુબારક. આ સાલ દેશને વસ્તે, આપના જિલ્લાને વસ્તે, આપના ગુજરાત રાજ્યને વસ્તે અને આપ સૌને વસ્તે તંદુરસ્તી આબાદી. આ સ્નેહ મિલન છે એટલે આપણે સ્નેહની વાત કરીએ, પરંતુ ઘણા બધા આયોજનો છે આ વિસ્તારના, કોઈ પણ કામો હશે વલસાડ જિલ્લાના હશે, અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું. અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે, અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજયી ધ્વજ ફરકાવશે. અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે, એટલે આ 3 નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી છે.